સોમવારથી વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, જેના પહેલા દિવસે વિધાનસભા અધ્યક્ષની સત્તાવાર વરણી કરવામાં આવશે. અધ્યક્ષ તરીકે રમણલાલ બોરાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે બીજા એજન્ડા તરીકે વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે. સરકાર તરફથી શંભુજી ઠાકોરે ઉપાધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યું છે, જ્યારે કોંગ્રેસ તરફથી ચંદ્રિકાબેન બારિયાએ ફોર્મ ભર્યું છે. વિધાનસભા પહોંચેલા રમણલાલ બોરાએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આજે નવનિયુક્ત અધ્યક્ષના સંચાલનમાં ગૃહની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તેમને અધ્યક્ષ સ્થાન સુધી દોરી જશે, તો બીજી તરફ ઉપાધ્યક્ષની ચૂંટણી નિમિત્તે ધ્વની નિમિત્તે કરવામાં આવશે. ભાજપની ગૃહમાં બહુમતી હોવાનો પગલે શંભુજી ઠાકોર બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પ્રસ્થાપિત થશે. આ સિવાય આજે ગૃહમાં પ્રમુખ સ્વામી મહારાજના નિધન અંગે શોક પ્રસ્તાવ પણ મૂકવામાં આવશે. શોક દર્શક પ્રસ્તાવ બાદ ગૃહની કાર્યવાહીનું સમાપન થશે. સત્વ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના અનુસંધાનમાં હું ગુજરાત વિધાનસભાનો સભ્ય બન્યો છું, અનેક વખતે રાજ્ય સરકારોમાં મંત્રી બન્યો છું, અને આજે એ જ બંધારણના કારણે, એ જ નીતિ નિયમોના કારણે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી નિભાવવા માટે જ્યારે હું જઈ રહ્યો છું ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા સૂત્રો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હકો માટે સંઘર્ષ કરતા રહો, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના ભાવો જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા છે, એ તમામ ભાવોને સાર્થક કરવા માટે અહીંયા પધારેલા હજારોની સંખ્યામાં લોકો જે આવ્યા છે. તો અધ્યક્ષ તરીકે રમણલાલ બોરાની પસંદગી કરાઈ છે, ત્યારે આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરુણ શાહ. અરુણ, આ સમગ્ર મામલે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? સત્રનો આજથી પ્રારંભ થયો છે. બપોરે 12 કલાકે સત્રના પ્રારંભ પૂર્વે ખાસ કરીને નવનિયુક્ત અધ્યક્ષપદ તરીકે જેઓ બિનહરીફ પસંદગી પામ્યા હતા તેવા રમણલાલ વોરાએ ડોક્ટર બાબા સાહેબને આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને અધ્યક્ષપદ ગ્રહણ કરવાના હેતુથી તેઓ વિધાનસભા તરફ પ્રસ્થાન થયા હતા. બપોરે 12 કલાકે ગૃહના પ્રારંભે સૌ પ્રથમ એજન્ડામાં જોઈએ તો જે રીતે વિધાનસભાના અધ્યક્ષની નિયુક્તિ કરવાની હતી, અધ્યક્ષપદ માટે જોઈએ તો કેબિનેટ પ્રધાન તરીકે જે ગણપતભાઈ વસાવા હતા તેમણે રાજીનામું આપતા અને કેબિનેટ પ્રધાનમાં તેમનો વિજય રૂપાણી ટીમમાં સમાવેશ થતા અધ્યક્ષપદ ખાલી પડ્યું હતું, તેના સ્થાને રમણલાલ વોરાની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. ત્યારે આજે સૌ પ્રથમ વિધાનસભા ગૃહમાં બેઠકના પ્રારંભમાં વિજય રૂપાણી મુખ્યપ્રધાને આ અંગેનો પ્રસ્તાવ રમણલાલ વોરાના નામનો મૂક્યો હતો, જેને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સમર્થન આપ્યું હતું. એટલે એક રીતે કહી શકાય કે અધ્યક્ષની પસંદગી જે કરવામાં આવી છે તે સર્વસંમતિથી, એટલે કે શાસક અને વિપક્ષ બંને સાથે મળીને સર્વસંમતિથી આ અંગેની અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને રમણલાલ વોરાને નવનિયુક્ત અધ્યક્ષ સ્થાને, ખાસ કરીને પ્રોટેમ સ્પીકર જે પરબતભાઈ પટેલે ગૃહના પ્રારંભે બેઠા હતા તેમના સ્થાને તેમને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને ગૃહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા હાથ સાથે લઈ જઈને અધ્યક્ષ સ્થાન સુધી તેમને બેસાડી તેમને પ્રસ્થાપિત કર્યા હતા. રમણલાલ વોરા એટલે હું આપણે જણાવી દઉં, 1995થી સતત પોતાના ઈડરમાંથી તેઓ પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે અને ઈડરના લીડર તરીકે તેમણે સારું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રજામાં તેઓ સારી લોકચાહના ધરાવતા હતા અને તેમણે આજે વિધાનસભા અધ્યક્ષ પદે જે રીતે સ્થાન ગ્રહણ કર્યું તેમાં શાસક અને વિપક્ષનો બંનેનું સમર્થન પ્રાપ્ત થયું છે. એટલે એક રીતે કહી શકાય કે હવે પછી જે વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોને ન્યાય આપવામાં જે ભૂમિકા ભજવવાની રહેશે તે એક અધ્યક્ષ તરીકે કોઈ પણ રાજકીય પક્ષથી પર રહીને, કારણ કે હવે તેઓએ પ્રાથમિક સભ્યપદેથી ભાજપના સભ્યપદેથી પર રાજીનામું આપ્યું છે, ત્યારે તેમના પ્રવચનોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પાસે પ્રજાના પ્રશ્નોને ન્યાય આપવા માટેની અપેક્ષા પોતાના પ્રવચનમાં અધ્યક્ષ પાસે વ્યક્ત કરી છે અને ગૃહનું સંચાલન સુપેરે કરે તેવી નેમ પણ શાસક અને વિપક્ષ બંને તરફથી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને શૈલેષ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરેએ પણ તેના સમર્થનમાં વાત કરી હતી. એનસીપી નેતા બોસ્કીએ પણ આ સંદર્ભે સમર્થન આપ્યું છે અને એકંદરે સર્વસંમતિથી અધ્યક્ષની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે બિલકુલ અરુણ, આભાર માહિતી બદલ. તો ઉપાધ્યક્ષની ચૂંટણી જે યોજાઈ હતી, રમણલાલ વોરાને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.